જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 14 કેસ સામે આવતા ખડભડાટ થઈ ગયો છે। જામનગર શહેરમાં 7 તથા જિલ્લામાં 7 એમ કુલ 14 કેસ સામે આવ્યા છે, જેને પગલે જામનગર શહેરમાં સરુ સેક્શન રોડ આસપાસનો વિસ્તાર, નવા ગામ ઘેડનો આંશિક વિસ્તાર, ગાંધીનગર પાસે સ્મશાન નજીકનો વિસ્તાર કોન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લામાં જામજોધપુર તાલુકાના મેવાસા, આંબરડી ગામનો તથા પડવા ગામનો મહેસૂલી કાર્યક્ષેત્રનો વિસ્તાર ઉપરાંત જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રોડની આસપાસનો 1 કિલોમીટર ત્રિજ્યાનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। કન્ટેનમેન્ટ ઝોનમાં દૂધ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે। 17 મે સુધી જિલ્લામાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા તંત્ર સક્રિય થયું છે। શહેર તથા જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં લોકડાઉનમાં શું છૂટછાટ હશે એ અંગે વહીવટી તંત્ર તાકીદે નિર્ણય જાહેર કરી શકે છે। જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણ તથા લોકડાઉન અંગે કેબિનેટ મંત્રી RC ફળદુની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે। બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર રવિશંકર, SP શરદ સિંઘલ, DDO ડૉક્ટર વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા વગેરે જોડાયા હતા। બેઠકમાં જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વ્યૂહરચના ઘડવામાં આવી હતી। આગામી 8 દિવસ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। કેબિનેટ મંત્રી RC ફળદુએ લોકોને લોકડાઉનના સંપૂર્ણ પાલનમાં સહયોગ કરવા અનુરોધ કર્યો છે। COVID-19 કોરોનાના સંદર્ભમાં જામનગરમાં આજે બીજા 7 કેસ આવ્યા છે। મોટાભાગે 12 સંક્રમિત થયેલા કેસો જામનગરમાં આવ્યા છે, અને તેમ છતાંય આજે તાકીદની માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીમાં માનનીય મંત્રીશ્રી હકુબા અને તમામ સિનિયર અધિકારીઓ શ્રી ચંદ્રેશભાઈ, શ્રી હસમુખભાઈ બંને આગેવાનોની ઉપસ્થિતિમાં, સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે બેઠક થઈ છે, અને એમાં જામનગર શહેરને આવતા દિવસોમાં કોરોનાના સંક્રમણથી વધારાની મુશ્કેલી ન સર્જાય એ માટે કેટલાક નિર્ણયો માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી માર્ગદર્શન મેળવીને લીધા છે, જે આપણા જામનગર શહેરની જનતાના હિતાર્થે નિર્ણય લઈ રહ્યા છીએ। તમે જુઓ, આ કોરોના વાયરસ છે એ ચેપી વાયરસ છે, આપણને ખબર ન પડે એટલો ઝડપથી સ્પ્રેડ થઈ જતો હોય છે। આપણે ત્યાં શરૂઆતના દિવસોમાં ખૂબ સારી આપણી વહીવટી તંત્રની કુશળતાના કારણે અને એની વ્યવસ્થાના કારણે જામનગર શહેરમાં કોરોના વાયરસ પ્રવેશ નહોતો કરી શક્યો, પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, અને છેલ્લા અઠવાડિયામાં જે રીતે સ્પ્રેડ થઈ રહ્યો છે એ જોતાં મને એવું લાગે છે કે જામનગરના નગરવાસીઓને મારી નમ્ર પ્રાર્થના છે કે આપણું જિલ્લા વહીવટી તંત્ર જે નિર્ણય લઈએ એમાં સંપૂર્ણ સહયોગ કરજો। એ સહયોગ એટલા માટે આપણે કરવો પડે એમ છે કે જેમાં આપણું પોતાનું પણ ભવિષ્ય સલામત રાખવાનું છે, માત્ર આપણું જ નહીં પરંતુ આપણું પરિવાર અને આપણા જામનગર શહેરમાં વસતા બધા પ્રત્યેક નાગરિકોથી બનેલું આપણું આ કુટુંબ છે, અને આ પરિવારને હેમખેમ રીતે કોરોનાના વાયરસથી બચાવી રાખવા માટે થઈ અને કેટલાક કડક નિર્ણયો લેવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે, અને એ સંજોગોમાં આપ સૌને મારી નમ્ર પ્રાર્થના છે કે આપ સૌ ઘરમાં જ રહેજો, અને આ અઠવાડિયું આપણે ખૂબ ધૈર્યતાપૂર્વક ઘરમાં રહી અને કોરોનાને જામનગર શહેરની અંદર વધુ માનવ સુધી સ્પ્રેડ નથી થવા દેવો, અને આ લડાઈમાં આપ સૌનો સહયોગ મળી રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપ સૌને જામનગર શહેરમાંથી કોરોનાને હટાવવા માટે આ જંગમાં જોડાવા માટે નમ્ર અપીલ કરું છું। કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપી છે। સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,390 નવા કેસ સામે આવ્યા છે તથા 1,273 લોકો રોગમુક્ત થયા છે। દેશમાં કોરોનાનો રિકવરી રેટ 29%એ પહોંચ્યો છે। ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના નિદાન માટે કુલ 1,553 ટેસ્ટ થયા છે, જે પૈકી 7,026 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। એકલા અમદાવાદમાં જ 4,991 કેસ નોંધાયા છે। દેશમાં કુલ 1,899 લોકો, જ્યારે ગુજરાતમાં 425 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે। અમદાવાદમાં 321 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે। દેશમાં કોરોનાને કારણે થતા મૃત્યુમાં
દર છઠ્ઠું મૃત્યુ અમદાવાદમાં થાય છે. જામનગરની જીજી હોસ્પિટલમાંથી 24 ડોક્ટરો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા ગયા હતા, જે પૈકી ગઈકાલે 2 ડોક્ટરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે ડોક્ટર કિંજલ નારિયા અને ડોક્ટર પ્રિયાંક બત્રાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા અમદાવાદ ગયેલ કુલ 4 ડોક્ટરોને કોરોના થયો છે. જામનગર જિલ્લામાં આજે કોરોનાના 7 નવા કેસ પૈકીના 4 કેસ જામજોધપુર તાલુકાના છે. આ સ્થિતિને ધ્યાને લઈ જામજોધપુર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ અગત્યનો નિર્ણય લીધો છે. યાર્ડમાં હરાજીનું કાર્ય હંગામી ધોરણે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જામનગરના ડૉક્ટર અલ્પેશ મકવાણા અને તેમના પત્ની ડૉક્ટર ખ્યાતિબેન બંને લોકડાઉનમાં સેવારત છે. અલ્પેશભાઈ પડોદરીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ખ્યાતિબેન ભુજમાં સેવા આપી રહ્યા છે. આ દંપતીનું 1 વર્ષનો પુત્ર ઉર્વિક હાલ જામનગર નાના નાનીના ઘેર છે. ઉર્વિકના પ્રથમ બર્થડે પર તેના માતા પિતા હાજર ન હતા, ત્યારે પ્રોબેશનલ ASP સફીન હસન, LCB PI KK ગોહિલ, PI JB રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ ઉર્વિકના બર્થડેમાં સામેલ થયા હતા. પોલીસ અધિકારીઓની હાજરીમાં કેક કાપી ઉર્વિકનો બર્થડે ઉજવાયો હતો.